નમસ્કાર મિત્રો, જબલપુર મધ્યપ્રદેશથી 20 કિલોમીટરના અંતરે પેડાઘાટ આવેલો છે અને ત્યાંનો આ ધુઆંધાર ધોધ છે. મિત્રો, ધુઆંધાર શબ્દ એ ધુમાડા ઉપરથી આવેલો છે. આ ધોધનું પાણી નીચે પટકાઈને એની જલબિંદુઓ અત્યારે વિડીયોમાં જોવો છો એ રીતે ધુમાડાની જેમ એ આપણને દેખાય છે, એટલે એનું નામ ધુઆંધાર ધોધ છે. બારે માસ લગભગ આ જ ગતિથી આ રીતે પ્રપાત થાય છે. ધોધમાંથી વહેતું પાણી એરિયર વ્યૂથી બહુ સરસ રીતે દેખાય છે. સંગેમરમરના પહાડોમાંથી, એની શિલાઓમાંથી આ પાણી વહે છે. આ જગ્યાને બંદરકૂદ પણ કહેવામાં આવે છે, કારણ કે બે શિલાઓ વચ્ચે વાંદરાઓ કૂદી શકે એટલું જ અંતર હોવાથી એવું કહેવાય છે. ધસમસતો પાણીનો આ પ્રવાહ, એનો કર્ણપ્રિય અવાજ, પ્રાકૃતિક વૈભવ અને બહુ ઓછા માણસોની હાજરી અને પ્રકૃતિ લચોલચ અને ખચોખચ, આવું રમણીય સ્થળ અમદાવાદથી માત્ર 900 કિલોમીટરના અંતરે છે. માં નર્મદા જે આપણા ગુજરાતમાં વહે છે, જેનું પાણી આપણા ઘરો સુધી પહોંચ્યું છે, એ નર્મદા નદીના દર્શન ભેડાઘાટ ધુઆંધાર ઉપર આટલા સુંદર છે. ધુઆંધાર ધોધના કાંઠે જ આવેલ રિસોર્ટમાં રોકાવાનું થયું હતું. ત્યાંથી નીકળતાની સાથે જ આટલું મનોહર દ્રશ્ય આપણને જોવા મળે છે. ધુઆંધાર ધોધ સવાર, બપોર, સાંજ અને રાત એમ દરેક સમય એને કેમેરામાં કંડારવામાં આવ્યો છે. આ એકમાત્ર વ્યક્તિ દ્વારા, એટલે કે મારાથી જ થયેલી આ ટૂર છે. આનું તમામ વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી જાતે જ કરી છે અને એમાં એરિયલ વ્યૂ, ગ્રાઉન્ડ વ્યૂ અને વિવિધ એંગલથી આપને બતાવવાનો આ પ્રયાસ થયો છે. આશા અને ઉમ્મીદ છે કે આપને આ વિડીયો જરૂર ગમશે. આભાર.